નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર અંગેની જાગૃતિ માટે દક્ષિણ ગુજરાત ઝોનની પ્રાદેશિક માહિતી કચેરી તેમજ ગુજરાત પ્રેસ એકેડમી ગાંધીનગર દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર સામે સતર્કતા રાખવા માટે આ સેમિનારમાં દક્ષિણ ગુજરાત ઝોનના સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડે કેન્સર જેવા રોગ સામે સતર્કતા રાખવી અને તેને રોકવા માટે કઈ રીતે તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે નિરાલી હોસ્પિટલના ડોક્ટરોએ કેન્સરના રોગ વિશેની માહિતી આપી હતી. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનનો આજે કેન્સર સામે સતર્કતા નામનો એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેની અંદર એક આ રોગ વિશે તજજ્ઞો દ્વારા જાણકારી અપાઈ, જે આમ જનતા સુધી, સામાન્ય માનવ સુધી પહોંચે કે કેન્સર કયા કારણોસર થાય છે. આજે આપણે જોઈએ છે તો આપણી જીવનશૈલી ઘણી બધી બદલાઈ ગઈ છે, આપણા ખાનપાનમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે, આપણી ઋતુઓમાં પણ ઘણો બધો ફેરફાર આવ્યો છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, વધારે વરસાદ પડવાની સમસ્યા છે, એવી બધી ઘણી બધી સમસ્યાઓને કારણે આપણા શરીર પર પણ એની અસર થતી હોય છે, જેને કારણે ઘણા બધા રોગો ઉદ્ભવતા હોય છે અને એમાંનો એક આ રોગ છે કેન્સર. આ કેન્સર સામે આપણે કેવી રીતે સતર્કતા રાખવી જોઈએ, કારણ કે કેન્સર એ સામાન્ય માનવી માટે ખૂબ જ ખર્ચાળ હોવાનું જણાય છે. આજની જે ટેકનોલોજી છે, આજના જે સાધનો છે, અને એને કારણે સામાન્ય માનવીને એની સારવાર પરવડતી નથી. એ કેન્સર રોગ જ ન થાય એની સામે શું સતર્કતા રાખવી જોઈએ, શું સાવધાની રાખવી જોઈએ, શું કાળજી રાખવી જોઈએ, અને એ માટેનો એક આખો આ પરિસંવાદનું આપણે આયોજન કર્યું હતું. અને એ આપના માધ્યમ થકી, આપ સૌ મીડિયાના માધ્યમ થકી સામાન્ય માનવી સુધી પહોંચે એવો અમારો પ્રયાસ રહ્યો છે, અને એ માટેનો આ આખો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના તજજ્ઞો દ્વારા આપ સૌને એની પૂરતી જાણકારી આપવામાં આવી છે. મારું નામ છે રાજેન્દ્ર રાઠોડ, સંયુક્ત માહિતી નિયામક સુરત ખાતે છું અને દક્ષિણ ગુજરાત ઝોનના વડા તરીકે કામગીરી કરું છું. અને અહીંયા આ આખો પરિસંવાદ અમે માહિતી ખાતા તરફથી આયોજિત કર્યો હતો. થેન્ક યુ.